તો અમદાવાદ ઇસ્કોન મંદિર ખાતે કૃષ્ણ જન્મોત્સવની તૈયારીઓ થઈ રહી છે. જન્માષ્ટમી કૃષ્ણના જન્મદિવસ નિમિત્તે તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. વિદેશી પુષ્પોથી મંદિરમાં ફૂલોનો શણગાર કરાયો. વિદેશી પુષ્પોથી ફૂલ વર્ષા સાથે કૃષ્ણ જન્મોત્સવ ઉજવાશે. ઘરે બેઠા ભક્તો મંદિરના જીવંત પ્રસારણથી દર્શન પણ કરી શકશે. સાંસ્કૃતિક કાર્યક્રમ સહિત કૃષ્ણ જીવનના પ્રસંગોની ઝાંખી પણ દર્શાવવામાં આવશે. નાટક ભજન કીર્તન સહિતની ઝાંખી રજૂ કરાશે. ભગવાનના વાઘા વૃંદાવનથી તૈયાર કરાયા છે. ઇસ્કોન મંદિરમાં દર્શનાર્થીઓની ભીડ ઉમટી રહી છે. ઇસ્કોનમાં ધામધૂમથી જન્માષ્ટમી મનાવવામાં આવે છે. શિલ્પ ઉપાજીની કૃપાથી, શિલ્પ ઉપાજી અમારા ઇસ્કોન મંદિરના ફાઉન્ડર આચાર્ય છે અને એમની આજ્ઞા અનુસાર અમે આખા વિશ્વમાં 700થી વધારે મંદિરોમાં ભવ્યથી જન્માષ્ટમી મનાવવામાં આવે છે. અને વિશેષ કરીને ઇસ્કોન અમદાવાદની અંદર આપ જોઈ શકો છો કે આખા મંદિરને ડેકોરેશન કરવામાં આવ્યું છે. ભગવાન માટે વિશેષ વૃંદાવનથી વાઘા આવવાના છે અને વિશેષ દેશ વિદેશથી અલગ અલગ પ્રકારના વિદેશી ફૂલો દ્વારા ભગવાનના આખા ઓલ્ટરને, ગર્ભગૃહને શણગારવામાં આવશે. ભગવાન માટે નવી જ્વેલરી, નવા વસ્ત્રો વૃંદાવનથી આવશે અને જેટલા બી દર્શનાર્થીઓ ભક્ત છે એ બધા ભક્તો માટે ભોજન પ્રસાદની વ્યવસ્થા નિઃશુલ્ક રાખવામાં આવી છે. મંદિર મેં બહુત અલગ અલગ તરહ કી તૈયારી ચાલ રહી હૈ. હમ લોગ યહાં પે ફૂલમાલા બના રહે હૈ જો કે કલ યુઝ આને વાલી હૈ જન્માષ્ટમી મેં. યહાં દેખ સકતે હૈ કાફી ભક્ત હૈ ઓર તરહ તરહ કે ફ્લાવર્સ હૈ જો કે હમ યુઝ કર રહે હૈ માલા બનાને મેં. જન્માષ્ટમીના પર્વને હવે આખરી ઓપ આપવામાં આવી છે. ગણતરીની ઘડીઓ ગણાઈ રહી છે ત્યારે અમદાવાદના સૌથી મોટા એટલે કે ઇસ્કોન મંદિરમાં હાલ જે તૈયારીઓ છે ભગવાનના વધામણા કરવાની તે કરવામાં આવી રહી છે. મહત્વનું છે કે દર વર્ષે જન્માષ્ટમીમાં મંદિરોમાં ભક્તોનું ગોળાપૂર જોવા મળતું હોય છે. મોટી સંખ્યામાં જે ભક્તો છે તે જન્માષ્ટમીમાં દર્શનનો લાહવો લેવા માટે મંદિરમાં આવી પહોંચતા હોય છે. ત્યારે મંદિરમાં પણ હાલ જન્માષ્ટમીના પર્વને લઈને જે શણગાર છે તે કરવામાં આવી રહ્યો છે. સમગ્ર મંદિર પરિષદમાં જે ખાસ કરીને ફૂલોનો જે શણગાર છે તે કરવામાં આવી રહ્યો છે. દ્રશ્યોમાં પણ જોઈ શકાય છે હાલ કે જે તૈયારીઓ છે તેને આખરી ઓપ આપવામાં આવી છે. ખાસ કરીને ભગવાનના વાઘાની પણ વાત કરવામાં આવે તો તે પણ સ્પેશિયલ વૃંદાવનથી વાઘા બનાવડાવવા આવ્યા છે. ભગવાનના શણગારની પણ વાત કરવામાં આવે તો ભગવાનના જે અલંકારો છે, આભૂષણો છે અને શણગારનો જે સામાન છે તે ખાસ કરીને વૃંદાવનથી આવશે અને તે શણગારથી ભગવાનને સજાવવામાં આવશે. ત્યારબાદ વાત કરવામાં આવે તો મંદિરમાં ખાસ કરીને ચાર પ્રકારની જે રો છે, લાઈનો છે તે બનાવવામાં આવી છે જેથી તમામ જે ભક્તો છે તેમની ભીડ ન થાય અને સારી રીતે દર્શનનો લાહવો લઈ શકે તે પ્રમાણેની વ્યવસ્થા હાલ ઊભી કરવામાં આવી રહી છે. પ્રસાદની વાત કરવામાં આવે તો ભગવાનનો જે નિઃશુલ્ક પ્રસાદ છે તે પણ ભક્તોને મળી રહે તે પ્રકારની વ્યવસ્થા ઊભી કરવામાં આવી રહી છે. ખાસ કરીને ભક્તો જ્યારે મંદિરમાં એન્ટ્રી લે અને ત્યારબાદ મંદિરની દર્શન કરીને બહાર જાય ત્યાં સુધીની તમામ જે વ્યવસ્થાઓ છે તે મંદિર પ્રશાસન દ્વારા ઊભી કરવામાં આવી રહી છે. પાર્કિંગમાં પણ કોઈ પ્રકારની સમસ્યા ન થાય તે પ્રમાણે તે માટેની પણ તકેદારી ખાસ રાખવામાં આવી છે. આમ જન્માષ્ટમીના પર્વને લઈને હાલ મંદિર પ્રશાસનમાં ખતડામાર જે તૈયારીઓ છે તે કરવામાં આવી રહી છે જેથી સારી રીતે ભક્તોને દર્શનનો લાહવો મળી શકે. કૃષ્ણ જન્મોત્સવને લઈને હાલ તડામાર જે તૈયારીઓ છે તે ચાલી રહી છે ત્યારે અમદાવાદના ઇસ્કોન મંદિર ખાતે હાલ તમામ જે મહિલા ભક્તો છે તે આવી પહોંચ્યા છે અને મંદિરમાં જે સેવાની જે કામગીરી છે તે કરી રહ્યા છે. મહત્વનું છે કે તમામ પ્રકારનું ભગવાનના મંદિર પરિષદને ફૂલોથી શણગારવામાં આવતું હોય છે જેમાં ખાસ કરીને ભગવાન કૃષ્ણની જન્મ જયંતિ છે ત્યારે ખાસ કરીને અલગ અલગ પ્રકારના જે ફૂલો છે તેનાથી મંદિર પરિષદને શણગારવામાં આવશે. સાથે સાથે ફૂલોની જે માળાઓ છે તે પણ બનાવવામાં આવશે ત્યારે તમામ જે મહિલા ભક્તો છે તે આવી પહોંચ્યા છે અને જે ફૂલોની શણગારવાની જે કામગીરી છે તે કરી રહ્યા છે. સાથે સાથે ભગવાનને ચડાવવા માટે વિશેષ પ્રકારની જે માળાઓ છે તે પણ બનાવી રહ્યા છે.